કરી છે આમાં તેમાં કૃપાલે લખે છે પરિપૂર્ણ જ્ઞાને પરિપૂર્ણ ધ્યાને પરિપૂર્ણ ચારિત્ર બોધિત્વદાને પરિપૂર્ણ જ્ઞાને परिपूर्णध्याने परिपूर्णचारित्र बोधित्वदाने निरागी महाशान्तमुरति तमारी प्रभो प्रार्थना शान्तिलेशो अमारी निरागी महाशान्तरति

કંઈ પણ જ્ઞાનમાં ન્યૂનતા નથી અંશે પણ સંપૂર્ણપણે જેને જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થયો તે કેવળ જ્ઞાની થયા એટલે આપ તો પરિપૂર્ણ જ્ઞાની છો પરિપૂર્ણ જ્ઞાને પરિપૂર્ણ ધ્યાને સંપૂર્ણ કેવળ જ્ઞાની થવાથી સંપૂર્ણપણે હવે આપ આત્મ ધ્યાનમાં જ રમનારા છો પરિપૂર્ણ જ્ઞાને પરિપૂર્ણ ધ્યાને પરિપૂર્ણ ચારિત્ર બોધિત્વદાને અને પરિપૂર્ણ એટલે સંપૂર્ણપણે યથાખ્યાત ચારિત્ર આપને પ્રગટ થવાથી આ ભવ્યાત્માને બોધિત્વ બોધિત્વ એટલે શું બોધિ રત્નત્રય તેને બોધિ કહે છે એટલે સમ્યક દર્શન સમ્યક જ્ઞાનને સમ્યક ચારિત્ર રૂપ આપ રત્નત્રયનું ભવ્યોને દાન આપનારા છો આપને તો સંપૂર્ણપણે જેની પ્રાપ્તિ છે અને અનંતી દયા આપણા હૃદયમાં હોવાથી આપ એમ ઈચ્છો છો કે સર્વ બધા રત્નત્રયને પામે સર્વકાળને માટે બધા જીવો સુખી થાય એમ પરિપૂર્ણ ચારિત્ર બોધિત્વ દાને નિરાગી મહા શાંત મૂર્તિ તમારી પ્રભુ પ્રાર્થના શાંતિ લેશો અમારી अपनी मूर्ति के भी निरागी એટલે संपूर्ण वितराग જેનામાં કોઈ રાગ કે દ્વેષ નો અનંતಾಂಶ પર નથી એવી આપની મૂર્તિ वितरागતાને લીધે પરમ શાંત છે કોઈ જાતનો કસાય ભાવ જેના અંતરમાં નથી તેતિ પરમ શાંત રસમાં ડૂબેલી એવી આપની वितराग મે પ્રતિમા છે એવા હે શાંતિનાથ પ્રભો આપ મારી પ્રાર્થનાને ધ્યાનમાં લેશો પરિપૂર્ણ જ્ઞાને પરિપૂર્ણ ધ્યાને પરિપૂર્ણ ચારિત્ર બોધિત્વ દાને નિરાગી મહા શાંત તમારી પ્રભો પ્રાર્થના शान्ति अमारी अमारि उपमातो अभिमान मारो अभिमानटाळा तडो तत्त्व तारु छा वा रयो नामी स्वीकारो घणी शोधिे शान्ति स्वामी દઉં ઉપમા તો અભિમાન મારું એટલે આપના અનંત જ્ઞાન દર્શન સુખ વિર્યાદિ ગુણો છે તેને હું જો કંઈ ઉપમા આપું તો તે મારું અભિમાન ઠરે કારણ કે ઉપમા આપ્યાની જેને તમારા કવિ તે વ્યર્થ આપવાથી નિજ મતી મપાઈ મેં આપના જે અનંત જ્ઞાન દર્શન સુખ ગુણ છે એને હું પામર શું સમજી શકું એટલે એની ઉપમા દઉં ઉપમા તો અભિમાન મારું મેં અહંકાર કર્યો એમ થાય હું પામર આપને આપને હું શું ઓળખી શકું દઉં ઉપમા તો અભિમાન મારું અભિમાન ટાળ્યા તણું તત્વ તારું અને આપનું તત્વજ્ઞાન તો મારા અભિમાનને ટાળનાર છે અજ્ઞાની એવો હું આપની સમક્ષ શિરનામાવી ને ઉભો છું તો છતાં બાળ રૂપે રહ્યો શિરનામી સ્વીકારો ઘણી શુદ્ધિ એ શાંતિ સ્વામી માટે મારા ખરા શુદ્ધ મનથી કરેલી વિનંતીને હે પ્રભુ આપ અવશ્ય સ્વીકારજો હું તો બાળક છું પામર છું હું મુદ્દ નિરાશ્રી છું અનાજ છું માટે મારા જેવા પામર અજ્ઞાની વિનંતીને આપ જરૂર ધ્યાનમાં લેજો મારી વિનંતી શું છે છે સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે મહા શાંતિયા આનંદ ધામે સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે બિરાજા મહા શાંતિયા નંદ ધામે આપના શુદ્ધ સ્વરૂપમાં પરમ શાંતિ હોવાથી આપ જગતમાં શાંતિનાથના નામે પ્રખ્યાત છો આપના શુદ્ધ અંતકરણમાં પરમ શાંતિ છે એટલે જગતમાં ભવ્ય જીવોએ આપનું નામ જ શાંતિનાથ ભગવાન રાખ્યું સ્વરૂપે રહી શાંતતા આપના શુદ્ધ સ્વરૂપમાં સંપૂર્ણ શાંતિ હોવાથી

અમને પણ એવી શાંતિ આ અમારી વિનંતી આપ ધ્યાનમાં લેજો કે અમને પણ આપના જેવી આત્માની પરમ શાંતિ અને આનંદ શાશ્વત સુખાનંદ એ પ્રાપ્ત થાય એવી આપ પ્રભુ પ્રત્યે અમારી ભાવભીની પ્રાર્થના છે તે સફળ થાવ સફળ થાવ અમે પણ આપના જેવા શાશ્વત સુખને પામીએ અને આત્માના પરમાનંદમાં લીન રહીએ જે અમારા આત્માનો પણ એ સ્વભાવ છે તે અમને પ્રાપ્ત થાય એવી આપ પ્રત્યે અમારી વિનંતી છે તે પૂર્ણ થજો સફળ થજો એમ શ્રી શાંતિનાથ ભગવાનની સ્તુતિ કૃપાદેવે કરી છે જો કે આગળ લખ્યું છે અપૂર્ણ એટલે હજુ ઘણું બધું કહેવાનું હશે તે રહી ગયું છે કોઈ કારણસર શ્રી શાંતિનાથ ભગવાનની સ્તુતિ પરિપૂર્ણ જ્ઞાને પરિપૂર્ણ ધ્યાને પરિપૂર્ણ ચારિત્ર બોધીત્ દને નિરાગી મહા શાંત મુરતી તમારી પ્રભુ પ્રાર્થના શાંતિ લેશો અમારી દઉપમાતો અભિમાન મારો भिमानटाळ्यातणो तत्त्वतारु क्षता बाळरूपे रयो शिर स्वीकारो घणि शोधिये शान्ति स्वामी स्वरूपे रहि शान्तता शान्ति नामे विराज्या महा शान्ति आनन्द धामे સ્વરૂપે રહી શાંતતા શાંતિના મે વિરાજા મહાશાંત ધામે અપૂર્ણ